ચાલો હવે જોઈએ આપણે યુનિટ 6 કુકુ ઇઝ કોલિંગ કુકુ બોલાવી રહી છે કોલિંગ એટલે શું થાય બોલાવવું એમાં આપણે જોઈએ એક્ટિવિટી 1 પ્રવૃત્તિ 1 શિક્ષકની મદદથી કુકુના દોસ્તોને ઓળખો હવે આપણે કુકુના દોસ્તોને ઓળખવાના છે એના માટે આપણે નીચે બોક્સમાં લખેલું છે એ આપણે પહેલા રીડ કરશું એમાં આપણે જોઈએ હિયર ઇઝ રોકી રેબિટ હી ઇઝ રનિંગ હવે તમે ઉપર પિક્ચરમાં જોવો કે રેબિટ ક્યાં છે રોકી રેબિટ અને કોણ દોડી રહ્યું છે એ આપણે જોવાનું આ તો જોવો અહીંયા વચ્ચેના ચિત્રમાં તમે જોવો કે રોકી રેબિટ છે વ્હાઇટ કલરનું છે એ દોડી રહ્યો છે તો તમને ખબર પડી કે રોકી રેબિટ કોણ છે હવે આપણે જોઈએ સેકન્ડ લાઈન મીટ મિસ્ટર મોનુ મંકી હી ઇઝ ક્લાઇમ્બિંગ ધ ટ્રી હવે આપણે મોનુ મંકીને મળીએ તે શું કરે છે તો કે ઝાડ ઉપર ચડી રહ્યો છે હવે આપણે ઉપરના ચિત્રમાં જોઈએ કે મોનુ મંકી ક્યાં છે જોવો તમને અહીંયા મોનુ મંકી આપ્યો છે તે ઝાડ ઉપર ચડી રહ્યો છે એટલે હવે તમને ખબર પડી ગઈ કે મોનુ મંકી કોણ છે પછી જોવો લુક એટ ધેટ કીકુ ક્રો હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ હી ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ જોવો હવે આપણે કીકુ ક્રો ગોતવાનો છે તે શું કરી રહ્યો છે તો કે ગીત ગાઈ રહ્યો છે અને નાચી રહ્યો છે અને તે કુકુનો બેસ્ટ ફ્રેન્ડ છે જેમ તમારા કેમ બેસ્ટ ફ્રેન્ડ હોય એમ કુકુના પણ બેસ્ટ ફ્રેન્ડ છે ચાલો હવે આપણે ગોતીએ કે ઉપરના ચિત્રમાં કીકુ ક્રો ક્યાં ગયો જોવો આવી રહ્યો આ કીકુ ક્રો જોવો તે ગાઈ રહ્યો છે અને નાચી રહ્યો છે અને આ કુકુનો બેસ્ટ ફ્રેન્ડ છે હવે તમે જોવો હેલો એવરીબડી આઈ એમ કીટુ આઈ એમ બિઝી આઈ એમ રાઇટિંગ અ બુક હેલો એવરીબડી એટલે કે હેલો દરેક જણો આઈ એમ કીટુ હું કીટુ છું આઈ એમ બિઝી હું વ્યસ્ત છું અને હું બુક લખી રહ્યો છું હવે તમે ઉપરના ચિત્રમાં જોવો કે બુક કોણ લખે છે તમે જોવો આ વચ્ચેના ચિત્રમાં આ બુક લખે છે કીટુ તો આ આપણો છે કીટુ તો તમને હવે ઓળખાઈ ગયો કે કીટુ કોણ છે લુક એટ ધેટ ગોટ હર નેમ ઇઝ ગીટુ સી ઇઝ કીપિંગ જોવો હવે એક બકરી જોઈએ ગોટ એટલે શું થાય બકરી ને તેનું નામ છે ગીટુ અને તે કૂદી રહી છે સ્કીપિંગ એટલે શું થાય તો કે કૂદવું હવે આપણે ઉપરના પિક્ચરમાં જોઈએ કે કોણ સ્કીપિંગ કરે છે જોવો તમે અહીંયા ગીટુ છે એ સ્કીપિંગ કરે છે તો આ છે ગીટુ ગોટ ઓકે પછી છે હિયર ઇઝ ડિમ્પુ ડિમ્પુ ઇઝ અ ડોગ હી ઇઝ વોચિંગ અ મૂવી અહીંયા છે ડિમ્પુ ડિમ્પુ છે એ કૂતરો છે તે ટીવી જોઈ રહ્યો છે વોચિંગ એટલે શું થાય તો કે જોવું હવે તમે ઉપરના ચિત્રમાં ગોતો જોઈએ કે ડિમ્પુ ડોગ ક્યાં ગયો જોવો મને તો મળી ગયો ડિમ્પુ ડોગ જો આવી રહ્યો છે એ ટીવી જોવે છે દેખાય છે એન્ડ લાસ્ટ લાઈન એન્ડ ધેર સી ઇઝ ઓવર કુકુ સી ઇઝ રીડિંગ અ પોયમ અને જોવો તેણી આપણી કુકુ છે તે પોયમ વાંચી રહી છે એટલે કે પોયમ એટલે કવિતા ને રીડિંગ એટલે વાંચવું હવે આપણે કુકુ કોયલને ગોતી ક્યાં ગઈ કુકુ આપણી ચાલો ઉપરના ચિત્રમાં આપણે જોઈએ જો આવી રહી આપણી કુકુ તે પોયમ વાંચી રહી છે તો હવે તમને બધાની ખબર પડી ગઈ કે કોનું નામ શું છે અને કુકુના ફ્રેન્ડ કયા કયા છે હવે આપણે જોશું એક્ટિવિટી 2 ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી 2 એટલે કે પ્રવૃત્તિ 2 તમારા શિક્ષકની મદદથી ઇઝ હી ડેસ રમત રમો જેમાં કોઈ એક વિદ્યાર્થી નીચે જણાવેલી ક્રિયાઓમાંથી એક ક્રિયા વર્ગની બહાર જઈ કરશે
તમારે તે શું કરી રહ્યા છે તે ધારવાનું અને પૂછવાનું છે. તમારા શિક્ષક તમારી ધારણા સાચી છે કે ખોટી તે કહેશે. આપણે આ રમત ક્લાસમાં રમતા હોઈએ છીએ ત્યારે તમારે શું કરવાનું કે ક્લાસમાં કોઈ તમારા ફ્રેન્ડ બહારે જશે, ક્લાસમાંથી બહાર જશે અને તે બહારે કઈ એક્શન કરશે એ તમારે ધારવાનું. કે ધારો કે તમારો કોઈ ફ્રેન્ડ બહારે ગયો છે અને એ બહારે જઈને ડાન્સ કરે છે, ગીત ગાય છે, કૂદે છે, એ તમારે કહેવાનું, તમારા ટીચરને પૂછવાનું. પછી તમારા ટીચર તમને કહેશે કે તમે સાચા છો કે ખોટા છો. તમને જોવો નીચે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, એમાં વિદ્યાર્થી પૂછે છે ટીચરને, ઇઝ ઈ જમ્પિંગ, શું તે કૂદી રહ્યો છે? તો શિક્ષક એને જવાબ આપે છે કે નો, હી ઇઝ નોટ, તે કૂદી રહ્યો નથી. પછી જોવો બીજો વિદ્યાર્થી પૂછે છે, વિદ્યાર્થી ઇઝ ઈ ડાન્સિંગ, શું તે નાચી રહ્યો છે? તો પાછા ટીચર એને જવાબ આપે છે કે યસ, હી ઇઝ ડાન્સિંગ, હા તે નાચી રહ્યો છે. હવે તમે જોશો નીચે, જેની ધારણા સાચી પડશે તે હવે વર્ગ બહાર જઈ અભિનય કરશે. પછી જે છોકરો સાચો જવાબ આપે એને પાછો ક્લાસમાં જઈ, ક્લાસમાંથી બહાર જઈને એ ગમે એ એક્શન કરવાની. પછી બીજો કોઈ છોકરો કહે કે તમે શું કરી રહ્યા છો, જો જવાબ સાચો પડે તો તમારે બહારે જવાનું. એવી રીતે આ ગેમ રમવાની છે. પછી જોવો નીચે, તમે બહારે જઈને શું કરી શકશો ક્લાસની બહાર જઈ, એના માટે થોડીક ક્રિયાઓ આપેલી છે તે આપણે જોઈએ. તો કે જો એમાં પેલું રીડ આપેલું છે, રીડ એટલે શું થાય તો કે વાંચવું. તમે ક્લાસની બહાર જઈને વાંચી પણ શકો છો. પછી રાઇટ, રાઇટ એટલે શું થાય તો કે લખવું. પછી આપેલું છે સિંગ, સિંગ એટલે ગાવું. પછી છે બાથ, બાથ એટલે કે નાહવું. દરરોજ નાહીને આવો છો ને સ્કૂલે બધા. એના પછી આપેલું છે રન, રન એટલે થાય દોડવું. પછી આપેલું છે ક્લેપ, ક્લેપ એટલે તાળી પાડવી. પછી આપેલું છે જમ્પ, નીચેનું પિક્ચર તમે જોશો જમ્પ એટલે શું થાય તો કે કૂદવું. પછી છે ડ્રિંક, ડ્રિંક એટલે પાણી પીવું, પીવાની ક્રિયા હોય એને કહેવાય ડ્રિંક. પછી છે ઈટ, ઈટ એટલે ખાવું. ડાન્સ, ડાન્સ એટલે નાચવું ને પ્લે એટલે રમવું. સીટ એટલે બેસવું. હવે જોવો તમને નીચે, મેં અહીંયા કેટલાક પિક્ચર ડ્રો કર્યા છે. તમારી બુકમાં અહીંયા પિક્ચર ડ્રો કરેલા હશે નહીં, પણ મેં અહીંયા પહેલેથી તમને દોરીને રાખી દીધા છે. હવે તમારે કહેવાનું કે આ કઈ ક્રિયા છે, અને હું તમને કહેતી જઈશ કે બીજી આપણે કઈ ક્રિયા કરી શકીએ. તમને નવી ક્રિયાઓના શબ્દ આવડે તેમ હોય તે ઉપરના ખાલી ખાનામાં ચિત્ર અને ક્રિયા શબ્દ લખો. હવે તમે આમાં જોવો, મેં અહીંયા એક ડ્રોઈંગ કર્યું છે, એમાં ક્રિયા બતાવવામાં આવેલી છે, એ આપણે નામ લખશું. તો એમાં જોવો, આ પહેલો જે છોકરો છે એ ઊભો છે, તો ઊભાને શું કહેવાય, સ્ટેન્ડ કહેવાય. તો આપણે અહીંયા લખશું સ્ટેન્ડ, બરોબર. પછી જોવો આ છોકરો શું કરે છે તો કે ચાલી રહ્યો છે. તો ચાલવાને ઇંગ્લિશમાં કહેવાય વોક. તો અહીંયા આપણે લખશું વોક. દેખાય છે બધાને? પછી તમે જુઓ આ ગર્લ છે એ શું કરે છે તો કે કૂદી રહી છે. તો કૂદવાને શું કહેવાય તો કે સ્કીપ. પછી જુઓ અહીંયા એક છોકરી સૂતી છે, તો સુવાને શું કહેવાય તો કે સ્લીપ. તો આપણે અહીંયા લખશું સ્લીપ. પછી જોવો આ આ કંઈક બોલે છે. અહીંયા જોવો મેં મોટા પાસે આવું ડ્રો કર્યું છે, એટલે કે બોલવાનું બતાવે છે. બોલવાને શું કહેવાય, વાતો કરવાને શું કહેવાય તો કે ટોક. ટોક એટલે થાય વાતો કરવી. તમે તમારા ફ્રેન્ડ સાથે વાતો કરો છો ને. પછી જોવો આ બગાસા ખાય છે, જોવો દેખાય છે. બગાસા ખાવાનું શું કહેવાય ખબર તમને? યોન કહેવાય. શું કહેવાય? યોન. એટલે મેં અહીંયા લખ્યું યોન. પછી તમે જુઓ અહીંયા શું કરે છે, એકદમ હસે છે. તો હસવાને કહેવાય લાફ, એલ એ યુ જી એચ. પછી જુઓ આ શું કરે છે, ઓ તો કે રડી રહ્યો છે. તો રડવાને શું કહેવાય? ક્રાય. પછી જુઓ આ છોકરી છે એ ડ્રોઈંગ કરે છે, દેખાય છે એના હાથ છે. તો ડ્રોઈંગ કરવાનું હોય એને શું કહેવાય તો કે ડ્રો. તમે લોકો કરો છો ને ઘરે,
પછી જો આ છોકરો છે ને અહીંયા બોલ છે, એ બોલને ફેંકે છે, તો ફેંકવાની ઇંગ્લિશમાં કહેવાય થ્રો. તો આપણે અહીંયા લખશું થ્રો. પછી જુઓ આ શું કરે છે, અહીંયા એક ઝાડની ડાળી આપી છે ત્યાં તે ચડે છે. તો ચડવાને શું કહેવાય, હજી હમણાં જ આપણે આગળ સમજ્યા મોનું મંકી શું કરતો હતો, ટ્રી ઉપર ચડતો હતો, તો એમાં આવે ક્લાઇમ્બ. અને લાસ્ટમાં તમે જુઓ આ શું કરે છે, તો કે તરે છે, એટલે કે સ્વિમ. પાણીમાં તરતા હોય ને એને કહેવાય સ્વિમ. તો તમને ખબર પડી ગઈ કેટલી બધી ક્રિયાઓ થાય, આપણે ગમે એટલી એક્શન કરી શકીએ આપણે ક્લાસની બહાર જઈને. ઓકે, ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી 3, પ્રવૃત્તિ 3. આ ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. ચાલો આપણે જોઈએ હવે કે આપણને કયું ગીત આપેલું છે. તો કે જુઓ એમાં, સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. સિંગિંગ એટલે શું થાય, તો કે ગાવું, અને હાર્ડ એટલે અઘરું. ગાવું જરાય અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, તમે નાના હો કે મોટા, ગાવું જરાય અઘરું નથી. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ સિંગ વિથ મી. કમ એટલે આવો, અને સિંગ એટલે ગાવો. વિથ મી એટલે કે મારી સાથે. ગાવું જરાય અઘરું નથી, આવો મારી સાથે ગાવો. પછી તમને આપેલું છે, રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રીડ વિથ મી. વાંચવું જરાય અઘરું નથી, તમે નાના હો કે મોટા, વાંચવું જરાય અઘરું નથી, આવો અને મારી સાથે વાંચો. કમ એટલે શું થાય, આવવું, અને રીડ એટલે વાંચવું. પછી જુઓ, રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રન વિથ મી. દોડવું જરાય અઘરું નથી, તમે નાના હો કે મોટા હો, દોડવું જરાય અઘરું નથી, આવો અને મારી સાથે દોડો. કમ એટલે શું થાય, આવવું, અને રન એટલે દોડવું. પછી છે, ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ લર્ન વિથ મી. અંગ્રેજી શીખવું જરાય અઘરું નથી, તમે મોટા હો કે નાના હો, અંગ્રેજી શીખવું જરાય અઘરું નથી, આવો અને મારી સાથે શીખો. લર્ન એટલે શું થાય, શીખવું. સમજાણું? હવે તમે જોશો નીચે તમને એક સૂચના આપી છે, આ ગીતમાં જે શબ્દો બદલાતા હોય તે શબ્દો નીચે લીટી કરો, અને તમારા શિક્ષકની મદદથી અન્ય ક્રિયાઓ માટેના અંગ્રેજી શબ્દો મેળવી ગીત આગળ ગાવો. હવે તમે જુઓ કે ક્રિયા ક્યાં બદલાય છે. પહેલાં આપણે ગીત ગાવાની ક્રિયા કરી દીધી, પછી આપણે દોડવાની ક્રિયા કરી દીધી, અને પછી ઇંગ્લિશ શીખવાની વાત હતી. તો આપણે જોઈએ આપણે અંડરલાઈન ક્યાં કરશું, તો કે જુઓ અહીંયા સિંગિંગ નીચે અંડરલાઈન કરવાની છે, પછી અહીંયા રીડિંગ નીચે અંડરલાઈન કરવાની, પછી અહીંયા રનિંગ નીચે અંડરલાઈન કરવાની, એન્ડ અહીંયા ઇંગ્લિશ. અહીંયા શબ્દો બદલાય છે એના માટે. પછી જુઓ આપણે બીજા શબ્દથી આગળ તમારી કવિતા વધારવી હોય તો જુઓ હું તમને એક લાઈન કહું. જુઓ, સ્કીપિંગ એટલે શું થાય, તો કે કૂદવું થાય. તો આપણે એના માટે બે લાઈન કરીએ. જુઓ, સ્કીપિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. સ્કીપિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ સ્કીપ વિથ મી. તો શું થશે, કે દોડવું કૂદવું જરાય અઘરું નથી, તમે મોટા હો કે નાનો. સ્કીપિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ,
દોરડું કૂદવું જરાય અઘરું નથી, આવો અને મારી સાથે કૂદો. તો આ થયું સ્કીપિંગનો વર્ડ. પછી એવી રીતે તમે ડ્રોઈંગનું કરી શકો, જમ્પિંગનું કરી શકો, રાઇડિંગનું કરી શકો, બરોબર છે? પછી તમે જુઓ એક્ટિવિટી 4, પ્રવૃત્તિ 4, કુકુ અને તેના દોસ્તો માટે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન તમારા વર્ગ શિક્ષક પાછી સંભળાવશે. ચાલો જુઓ આમાં તમે પેલું ઇઝ ધ ગોટ રની, ગોટ છે એ દોડી શકે તો કે ના? તો આપણે જવાબમાં ટીક કર્યું નો. પછી જુઓ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ, ડોગનું નામ શું હતું? તો કે ડિમ્પુ. ચકુ હતું કે ડિમ્પુ? તો કે ડિમ્પુ, એટલે મેં ડિમ્પુમાં રાઇટ કર્યું. પછી જુઓ થર્ડ ક્વેશ્ચન, ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી, ડિમ્પુ ટીવી જોઈ રહ્યો છે? તો કે યસ, એટલે મેં યસમાં ટીક કર્યું રાઇટ. વો ઇઝ કુકુસ બેસ્ટ ફ્રેન્ડ, કુકુનો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે, કીટુ છે કે કીકુ છે? તો કે કીકુ. પછી જુઓ ઇઝ કીટુ રીડિંગ અ બુક, યસ કે નો? તો કે નો, કીટુ બુક વાંચી રહી નથી. હવે આપણે જોઈએ એક્ટિવિટી 5, એટલે કે પ્રવૃત્તિ 5. એમાં જુઓ ચિત્ર જુઓ અને શિક્ષકની મદદથી વાંચો. વો ઇઝ કોલિંગ, એટલે કે કોણ બોલાવી રહ્યું છે? અહીંયા જુઓ આ આપણી કુકુ છે. ઇઝ ઇટ રોકીઝ હાઉસ, જુઓ તે ફોન કરીને બોલાવે છે. કોને? તો કે રોકીને. તો જુઓ ફોન ઉપાડીને કોણ જવાબ આપે છે એ જોઈએ આપણે. યસ, હુ ઇઝ સ્પીકિંગ, હા કોણ બોલી રહ્યું છે? સ્પીકિંગ એટલે શું થાય? બોલવું. પછી જોઈ નીચેના ચિત્રમાં જવાબ આપે છે. જુઓ આઈ એમ હિઝ ફ્રેન્ડ કુકુ, હું તેની ફ્રેન્ડ કુકુ છું. તો પછી જુઓ શું જવાબ આપે છે આપણને સામે. ઓ કુકુ, હાઉ આર યુ? અરે કુકુ, કેમ છે તમે? આઈ એમ ફાઇન અંકલ, વેર ઇઝ રોકી? હું મજામાં છું અંકલ, રોકી ક્યાં છે? વેર એટલે શું થાય? ક્યાં. રોકી ક્યાં છે? તો પછી જુઓ અંકલ જવાબ આપે છે તમને અહીંયા. હી ઇઝ બિઝી, હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન, તે વ્યસ્ત છે, તે ટોય ટ્રેન બનાવે છે, એટલે કે રમકડાની ટ્રેન. જોયું કોને જવાબ આપ્યો એ. પછી જુઓ કુકુ શું કહે છે પછી આપણે એ જોઈએ. ઓ રિયલી, અરે ખરેખર? બાય અંકલ, એટલે કે આવજો અંકલ. પછી અંકલ જવાબ આપે છે બાય અંકલ, આવજો અંકલ. બાય બાય બેટા, પછી અંકલ જવાબ આપે છે કે આવજે બેટા. પછી જુઓ કુકુ કોને ફોન કરે છે? તો કે મોનુને. હેલો આઈ એમ કુકુ, વેર ઇઝ મોનુ, મોનુ ક્યાં છે? તો કે જુઓ જવાબ શું આપે છે ફોન ઉપાડીને એ જોઈએ. હી ઇઝ ઇન ધ બેડ, તે પલંગમાં છે. બેડ એટલે શું થાય? પલંગ. હી ઇઝ સ્લીપિંગ, એટલે કે તે સૂઈ રહ્યો છે. પછી જુઓ વોટ ઇઝ કીટુ ડોઈંગ, પછી જુઓ કુકુએ કોને ફોન કર્યો? તો કે કીટુને, અને કીધું કે કીટુ શું કરી રહી છે? તો પછી જુઓ જવાબ આપ્યો, સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, કીટુ રસોડામાં દૂધ પી રહી છે. પછી જુઓ હેલો આંટી, આઈ એમ કુકુ, વેર ઇઝ ગીટુ? હેલો આંટી, હું કુકુ છું, ગીટુ ક્યાં છે? તો જો આંટી શું જવાબ આપે છે એ જોઈએ. કુકુ સી ઇઝ ઓન ધ રૂફ, કુકુ તે છાપરા ઉપર છે. પછી જુઓ વોટ ઇઝ સી ડુઈંગ ધેર, તેણી ક્યાં, તેણી ત્યાં શું કરી રહી છે? ધેર એટલે ત્યાં. તો જુઓ એ ત્યાં શું કરે છે એનો જવાબ શું આપે છે? તો કે સી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ, તે પતંગ ઉડાડી રહી છે. પછી નીચેના પિક્ચરમાં જુઓ, હેલો ડિમ્પુ, લેટ્સ પ્લે ચેસ. તો શું કહે છે કે હાલ ડિમ્પુ આપણે ચેસ રમીએ. તો પછી જુઓ શું કહે છે,
सॉरी कूकू आई एम बीजी, सॉरी कूकू हूँ व्यस्त छू, एटले के माफ कर, सॉरी एटले शू थाय माफ करवू। तो जो ओ व्हाट आर यू डूइंग, ओ तू शू करी रहियो छे, तो के शू कहे छे ई, आई एम हेल्पिंग माय मॉम, हूँ मारी मम्मी ने मदद करी रहियो छू। एना पछीना पेज ऊपर जोवो तो के किटू ने फोन करे छे, हवे किटू आर यू फ्री, किटू तू फ्री छो, तो जवाब शू आपे छे, यस आई एम डूइंग नथिंग, हूँ काई करी रहियो नथी। तो पछी कहे छे कूकू, नाउ कूकू एंड किकू आर प्लेइंग चेस, हवे कूकू अने किकू चेस रमी रहिया छे, जवाब कूकू अने आ किकू। હવે તમને નીચે જો એક્ટિવિટી આપેલી છે એટલે કે પ્રવૃત્તિ 6, ચિત્ર વાર્તાના આધારે નીચેના વાક્યો પૂર્ણ કરો। એમાં જો રોકી ઇઝ ખાલી જગ્યા અ ટોય ટ્રેન, રોકી શું કરી રહ્યો હતો તો કે ટોય ટ્રેન બનાવી રહ્યો હતો, તો ખાલી જગ્યામાં આપણે જવાબ લખવાનો મેકિંગ। પછી જુઓ ખાલી જગ્યા ઇઝ સ્લીપિંગ, એટલે કે શું કોણ સૂતો હતો, મોનું સૂતો હતો કે ગીટું સૂતો હતો, તો કે મોનું, તો આપણે જવાબમાં લખવાનું મોનું। કીટું પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યા, કીટું શું કરતી હતી તો કે રસોડામાં દૂધ પીતી હતી, તો આપણે લખવાનું ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, મિલ્ક ઇન ધ કિચન। પછી ચોથી ખાલી જગ્યામાં જોવો બ્લેન્ક ઓન ધ રૂફ, છાપરા ઉપર કોણ હતો તો કે ગીટુ, અને એ શું કરતી હતી તો કે પતંગ ઉડાડતી હતી, તો આપણે લખવાનું ગીટુ ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ, લખો જોઈ। પછી જુઓ કુકુ એન્ડ કિકુ આર બ્લેન્ક, પછી કુકુ અને કિકુ શું કરતા હતા તો કે ચેસ રમતા હતા, તો આપણે લખવાનું પ્લેઇંગ ચેસ, ઓકે। પછી સામેના પેજ ઉપર જુઓ એક્ટિવિટી 7 એટલે કે પ્રવૃત્તિ 7, જૂથ બનાવો અને અભિનય કરો। કુકુની જેમ તમે તમારા મિત્રને ઘરે ફોન કરી તેઓ શું કરી રહ્યા છે તે પૂછો। હવે આપણે કુકુની જેમ આપણે આપણા ફ્રેન્ડને ફોન કરવાનું છે અને તે શું કરે છે તે જોવાનું છે। જો તમને એનું નીચે એક્ઝામ્પલ આપ્યું છે તે આપણે સમજીએ, જુઓ એમાં જુઓ યાસીન છે, હેલો ઇઝ ઇટ વિશ્વરાજ સોંગ, યાસીન છે એ એનો ફ્રેન્ડ છે વિશ્વરાજ, એને ફોન કરે છે અને પૂછે છે હેલો હેલો ઇઝ ઇટ વિશ્વરાજ સોંગ, આ વિશ્વરાજનું ઘર છે। તો પછી જુઓ કિશોરભાઈ જવાબ દે છે, યસ હુ ઇઝ સ્પીકિંગ, હા તમે કોણ બોલી રહ્યા છો, તો યાસીન જવાબ આપે છે કે આઈ એમ યાસીન, હું યાસીન છું। પછી જુઓ કિશોરભાઈ શું પૂછે છે, ઓ હેલો યાસીન હાઉ આર યુ, અરે હેલો યાસીન એટલે કે તું કેમ છે, હાઉ આર યુ એટલે શું થાય કેમ છે। પછી જુઓ યાસીન આપણને શું જવાબ આપે છે કિશોરભાઈને, તો કે આઈ એમ ફાઇન, વેર ઇઝ વિશ્વરાજ, હું મજામાં છું, વિશ્વરાજ ક્યાં છે, તો કિશોરભાઈ જવાબ આપે છે હી ઇઝ ઇન ધ ગાર્ડન, તે બગીચામાં છે। પછી યાસીન કહે છે વોટ ઇઝ હી ડુઈંગ, તે ત્યાં શું કરે છે, તો કિશોરભાઈ જવાબ આપે છે હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તે ક્રિકેટ રમી રહ્યો છે। પછી નીચે લાસ્ટમાં જોશો તમને એક બોક્સ આપેલું છે એમાં અમુક સેન્ટેન્સ આપ્યા છે એ જોવો, એમાં જોવો ધ લેઝર ઇઝ હાઈ એન્ડ સો હાઈ એન્ડ સો આઈ ગો, તો એમાં જોવો સીડી કેટલી ઊંચી છે, જો ઘણી બધી છે સીડી ઊંચી, અપ સ્ટેપ બાય સ્ટેપ એન્ડ વેરી સ્લો, એટલે હું ચડું છું અને સ્ટેપ બાય સ્ટેપ એટલે શું થાય એક પછી એક, એન્ડ વેરી સ્લો અને ખૂબ જ ધીમેથી, બટ વેન આઈ એમ એટ ધ ટોપ એટ લાસ્ટ
પણ જ્યારે હું ઉપર હોઉં છું ત્યારે અંતે. ટોપ એટલે શું થાય? ઉપર. અને લાસ્ટ એટલે અંતે, છેલ્લે. આઈ કેન સ્લાઇડ ડાઉન વેરી ફાસ્ટ, હું ઝડપથી નીચે સરકી શકું છું. વેરી ફાસ્ટ એટલે શું થાય? ખૂબ જ ઝડપથી. અહીંયા તમારું આ લેસન કમ્પ્લીટ થાય છે. હવે તમને વર્કશીટમાં જે આપે એ તમારે તમારી બુકમાં લખી લેવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ.